જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ માતૃભાષા વિશે ગુજરાતીના એકમ નંબર એકની વાત કરવાના છીએ આપણે ભણ્યા હતા ચિત્રપાઠ બજારમાં જેની સમજૂતી સાથેનો વિડીયો તમને અગાઉ મોકલવામાં આવેલો છે તો આજે આપણે ચિત્રપાઠ પાઠ એક બજારમાં પાઠની સ્વાધ્યાયપોથીનું કામ કરીશું ચાલો સ્વાધ્યાય પોથીના પેજ નંબર 3 ઉપરથી આપણે પૂરીએ બજારમાં ચિત્રપાઠના કેટલાક પ્રશ્નો ત્રીજા પેજ ઉપર આપણને પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપવામાં આવેલું હતું એ જ ચિત્ર આપવામાં આવ્યું છે બજારમાં ચિત્રપાઠ ચિત્રનું નિરીક્ષણ અવલોકન આપણે કરેલું છે તો ચાલો જોઈએ એના કેટલાક પ્રશ્નો મુખ્ય પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ કે અક્ષર સામેના ખાનામાં લખો પેટા પ્રશ્ન ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ વિકલ્પો છે અકસ્માતને બી ખરીદીને સી ફરવાને કે ડી ખાવાને આપણે આ પ્રશ્નના ઉત્તરમાં એ વિકલ્પ કરીશું ખરેખર આપણે અકસ્માતને વધુ મહત્વ આપવું જોઈએ બીજો પ્રશ્ન તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા તમે કયા નંબર પર ફોન કરશો એ વિકલ્પ સો બી વિકલ્પ એકસો પાંચ સી વિકલ્પ એકસો આઠ કે ડી એકસો અગિયાર આપણે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે

પોલીસ જીપ છ એકસો આઠ એમ્બ્યુલન્સ નવ સાત મોટર કાર જોઈએ નંબર પરના પ્રશ્નો બીજો પ્રશ્ન છે ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે ઉત્તર ચિત્રમાં એક આનંદ પ્રોવિઝન સ્ટોર બે નાસ્તા હાઉસ ત્રણ બુક સ્ટોર ચાર સીડી કોર્નર પાંચ લેડીઝો ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે ઉત્તર ચિત્રમાં કુલ છ વૃક્ષો દેખાય છે ચોથો પ્રશ્ન ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે ઉત્તર ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલા માણસના કુટુંબીઓને ફોન કરી રહી હશે પ્રશ્ન હેલ્મેટ પહેરનારને હેલ્મેટ પહેરનાર જમીન પર પટકાયો પણ તેનો જીવ બચી ગયો આ ફાયદો એને થયો છઠ્ઠો પ્રશ્ન તમારા મતે ચિત્રમાં મુખ્ય ઘટના કઈ છે આપણે આ પ્રશ્નનું પુનરાવર્તન કરી રહ્યા છે ઉત્તર આપણે ઉપરના વિકલ્પોમાં છે મારા મતે ચિત્રમાં મુખ્ય ઘટના અકસ્માતની છે સાતમો પ્રશ્ન ચિત્રમાં સૌથી દૂર શું દેખાય છે ઉત્તર ચિત્રમાં સૌથી દૂર એક મંદિર અને એક મકાન દેખાય છે આઠમો પ્રશ્ન સિટી મોલના દરવાજામાં કેટલી વ્યક્તિઓ દેખાય છે ઉત્તર સિટી મોલના દરવાજામાં ત્રણ વ્યક્તિઓ દેખાય છે નવમો પ્રશ્ન અને નાસ્તા હાઉસ વચ્ચે કેટલા વાહનો છે ઉત્તર પીઠળ કોમ્પ્લેક્ષ અને નાસ્તા હાઉસ વચ્ચે ત્રણ વાહનો છે દસમો પ્રશ્ન જીબ્રા ક્રોસિંગ તરફ કોણ જઈ રહ્યું છે ઉત્તર તરફ એક વ્યક્તિ જઈ રહ્યો છે મુખ્ય પ્રશ્ન આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો પેલી ખાલી જગ્યા રિક્ષામાં ડ્રાઈવરે બેસાડેલા મુસાફરોની સંખ્યા ખાલી જગ્યા છે વિકલ્પો બે છે એક કે બે આપણે એક વિકલ્પ છે લખીએ કેમ કે ચિત્રમાં જે રિક્ષા હતી તેમાં એક જ વ્યક્તિ બેઠેલો છે એટલે રિક્ષામાં ડ્રાઈવરે બેસાડેલા મુસાફરની સંખ્યા એક છે બીજી ખાલી જગ્યા મંદિરના શિખરે ખાલી જગ્યા રંગની ધજા ફરકે છે લાલ કે લીલી આપણે લાલ રંગની જોઈ એટલે ઉત્તર લખીએ મંદિરમાં મંદિરના શિખરે લાલ રંગની ધજા ફરકે છે ત્રીજો પ્રશ્ન ચશ્મા ઘર પિઠડ કોમ્પ્લેક્સના ખાલી જગ્યા આવેલું છે ખૂણે કે ઉપર પિઠડ કોમ્પ્લેક્સ ખૂણામાં છે એટલે ચશ્મા ચશ્મા ઘર ખૂણામાં છે એટલે આપણે લખીએ ચશ્મા ઘર પિઠડ કોમ્પ્લેક્સના ખૂણે આવેલું છે ચોથી ખાલી જગ્યા ખેડૂત જેવો દેખાતો માણસ હાથમાં ખાલી જગ્યા લઈ જઈ રહ્યો છે થેલી કે તપેલી ઉત્તર છે થેલી ખેડૂત જેવો દેખાતો માણસ હાથમાં થેલી લઈને જઈ રહ્યો છે પાંચમી ખાલી જગ્યા ટેન્કર પીઠળ કોમ્પ્લેક્ષ થી એકદમ ખાલી જગ્યા ઉભું છે દૂર કે નજીક ઉત્તર છે નજીક ટેન્કર પીઠળ કોમ્પ્લેક્ષ થી એકદમ નજીક ઉભું છે મુખ્ય પ્રશ્ન ચોથો નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની સામેના ખાનામાં કરો પેલું વાક્ય ચિત્રમાં દેખાતા દરેક પોલીસના હાથમાં દંડો છે આ વાક્ય ખોટું છે સામે ખોટા કરવાની ચિત્રમાં દેખાતા દરેક પોલીસના હાથમાં નથી બીજું વાક્ય ચિત્રમાં એક સ્કૂલ બસ દેખાય છે આ વાક્ય સાચું છે ચિત્રમાં એક સ્કૂલ બસ દેખાય છે ત્રીજું વાક્ય ટાવર સ્કૂલના કમ્પાઉન્ડમાં છે આ વાક્ય પણ સાચું છે એની સામે ખરાની નિશાની કરવાની ચોથું વાક્ય એકસો ના આંકડા કાળા રંગથી લખેલા છે આ વાક્ય ખોટું છે એકસો ના આંકડા કાળા રંગથી રંગાયેલા નથી મુખ્ય પ્રશ્ન પાંચમો નીચે આપેલ સ્થિતિમાં સૌપ્રથમ તમે શું કરશો તે લખો એના માટે આપણને ત્રણ વિકલ્પો અ બ ક આપવામાં આવેલા છે પેલું વાક્ય છે વહેંચણી કરવાની વ્યવસ્થા કરશો કે મારા કુટુંબને ચેપ ન લાગે તેનું ધ્યાન રાખશો આપણે અવિકલ્પ મુજબનું કાર્ય કરીએ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવીએ બીજું વાક્ય એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી પોલીસ સાથે ઝઘડો કરે છે તો આવા સંજોગોમાં તમે શું કરશો ત્યાં ઉભા રહીને જોયા કરશો બી પોલીસ સ્ટેશને જાણ કરશો કે સી તે વ્યક્તિને સમજાવશો આપણે તે વ્યક્તિને સમજાવીશું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકાય નહીં એટલે બીજા પ્રશ્નની સામે બ વિકલ્પ કરીને વાક્ય લખવાનું ત્રીજો પ્રશ્ન તમારા વિસ્તારમાં એક મુસાફરનું પાકીટ ચોરાયું ચોરાયું છે તો આવા સંજોગોમાં તમે શું કરશો અ તેને થોડા પૈસાની મદદ કરશો બ તેનું સરનામું લઈશો ક તેને નજીકના પોલીસ સ્ટેશને લઈ જશો આપણે આવા સંજોગોમાં તેને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈશું એટલે વિકલ્પ ક ત્રીજા પ્રશ્નમાં લખીને ઉત્તર પૂરો કરવાનો મુખ્ય પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે પેલો પ્રશ્ન ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો આપણે યાદી તૈયાર કરીએ એક ચાર સ્કૂલ બસ પાંચ આનંદ પ્રોવિઝન સ્ટોર છ નાસ્તા હાઉસ સાત ઘર આઠ મંદિર નવ ટાવર દસ ટેન્કર અગિયાર એકસો આઠ એમ્બ્યુલન્સ બાર પોલીસ બે એક મોટર કાર બસ છ વૃક્ષો ત્રણ પોલીસ અઢાર રોડ પર પડેલું બાઈક ઓગણીસ રિક્ષા વીસ બાંકડા એકવીસ જીબ્રા ક્રોસિંગ બાવીસ અકસ્માતનો ભોગ બનેલો માણસ ત્રેવીસ હાથ લારી અને બજારમાં હરતા ફરતા સ્ત્રી પુરુષો એકસો આઠ એમ્બ્યુલન્સનો ઉપયોગ શામાં થાય દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા બીજું વાહન ટેન્કર ઉપયોગ પાણી પેટ્રોલ કેરોસીન વગેરે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ત્રીજું વાહન રિક્ષા ઉપયોગ શહેરમાં એક જ સ્થળેથી બીજે સ્થળે જવા માટે ચોથું વાહન મોટર કાર અને જીપ ઉપયોગ ઉપયોગ એક સ્થળે જવા માટે પાંચમું વાહન સ્કૂલ બસ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અને ઘેર આવવા માટે છઠ્ઠું વાહન બસ ઉપયોગ લોકોને મુસાફરી કરવા માટે સાતમું વાહન બાઈક ઉપયોગ એક જ સ્થળેથી બીજે સ્થળે જવા માટે આઠમું વાહન પોલીસ જીપ ઉપયોગ પોલીસની અવરજવર માટે નવમું વાહન હાથ લારી ઉપયોગ માલની હેરફેર અને વેપાર કરવા માટે ત્રીજો પ્રશ્ન શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે ઉત્તર શહેરમાં ઉપલબ્ધ નાગરિક સુવિધાઓની યાદી એક શાળા બે હોસ્પિટલ ત્રણ પોલીસ મદદ ચાર જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો પાંચ ફાયર બ્રિગેડ છ બાગ બગીચા સાત બસ સ્ટેશન આઠ રેલવે સ્ટેશન નવ જાહેર પુસ્તકાલય અને દસ હોટલ આટલી વસ્તુઓ નાગરિક સુવિધાઓની શહેરમાં જોવા મળે છે ચોથો પ્રશ્ન વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ઉત્તર વાહન ચલાવતી વખતે આપણે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ ગતિ મર્યાદા રાખવી જોઈએ મોબાઈલ પર વાતચીત ન કરવી જોઈએ સ્પીડ બ્રેકર આવે ત્યારે વાહનની ગતિ ધીમી કરવી જોઈએ ભીડ હોય ત્યાં કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ પાંચમો પ્રશ્ન જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે ઉત્તર જો બસ સ્ટેશન ન હોય તો ત્યાં બસ ઊભી ન રહે તેથી મુસાફરો એક સ્થળેથી બીજા સ્થળે ન જઈ શકે મુસાફરો હેરાન થઈ જાય સમયસર નિયત જગ્યાએ પહોંચી ન શકે આમ બસ સ્ટેશન ન હોય તો લોકોની ઘણી અડચણ પડે છઠ્ઠો પ્રશ્ન કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો આ પ્રશ્નનો ઉત્તર મેં ખાલી રાખ્યો છે કારણ કે તમે કરેલી કમ્પ્યુટર સેન્ટરની મુલાકાતનું તમારે વર્ણન આમાં લખવાનું છે નહીતર આપણી શાળાની કમ્પ્યુટર લેબનું વર્ણન પણ તમે આમાં કરી શકો છો આગળ જોઈએ સાતમો પ્રશ્ન રાત્રે બાર કલાક થી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનો છે

સીધા પેટ્રોલ પંપ ઉપર લઈ જાય છે પૈસા બચાવવા માટે તે લાંબી કતારમાં ઊભા રહીને પણ પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પંપ પર ખૂબ જ ભીડ જોવા મળે છે તો આ હતા આપણી સ્વાધ્યપોથી ના પૂર્વના કેટલાક પ્રશ્નો પરંતુ પ્રવૃત્તિમાં શું કીધું છે જૂના પુસ્તકો સામાયિકો કે વર્તમાન પત્રોમાંથી રંગીન ચિત્રોના કટિંગ્સ મેળવી સંગ્રહ પોથી બનાવો અને તે ચિત્રો પરથી પ્રશ્નોત્તરી તૈયાર કરો આ માટે તમે ઘરના કોઈ પણ વ્યક્તિની મદદ લઈ શકો છો પણ આપણે આ પ્રવૃત્તિમાં શું કરીશું બીજા પ્રશ્નમાં તમે જોયેલા બગીચાનું ચિત્ર દોરો તેમાં લપસણી ફુવારા વગેરે દર્શાવો આપણને એ ચિત્ર દોરવા માટે પૂરતી જગ્યા પણ આપવામાં આવેલી છે તો નીચેના ખાનામાં તમારે બગીચાનું ચિત્ર તૈયાર કરવાનું છે અને કીધેલી વસ્તુઓ પણ દર્શાવવાની છે ચિત્ર દોરે છે એટલે એમાં રંગો પૂરવાના છે તમારી સધ્ય તમારે મોકલેલી પીડીએફ ફાઇલ અને આ વિડીયોના માધ્યમથી પૂરવાની છે અને તમારી સધ્ય પૂરેલા ફોટા પાડીને મને મોકલવાના છે આવતા તાસમાં આપણે એકમ નંબર બે ની સધ્ય પૂરીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ